નમસ્તે વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન વિદ્યા સંકુલ આપણું હાર્દિક સ્વાગત કરે છે દોલત ભટ્ટ લોક કથામાં કથા નાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે રગોબા અમરેલીના શોભા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી આ વાત અહીં લોકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે કણું નદી આમ તો નાનકડી પ્રવાહે પાત્રો પણ એનો કોઠો બારે માસ લીલો ઉંજાર રહેતો એનો કોઠો જે હોય એ બારે માસ એટલે કે બારે મહિનામાં લીલો છમ રહેતો કણુકી નદીનો કોઠો ચરી એનો ટોપરા જેવો પાણી પીને પશુ ગામમાં પાછો વળતો કણું નદીનો કોઠો પશુઓ ઢોર ભેંસો અને ગાયો એ ચરી ચરતા અને ટોપરા જેવો મીઠા પાણી પીને પશુઓ ગામમાં ફરતા આવી આવી રૂપકડી કણુકીના કોઠે ઘણી ગામ આવેલું છે ઘર ગામ તો ખોબા જીવડું પણ એની રૂડઅ ઉડીને આંખે વળગે એવી કણી ગામ તો ખૂબ જ એટલે નાનું જ છે પણ એની ઉડપ એટલે ધૂળ ઓખે ઉડી ઉડીને ઓખે વળગે એવી છે ગામમાં વસનારા માણસો ઓલ દોળ તેમાં સૌ કરતા સવાય એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એનો ઘોડા બારે સાથે વાલો એના ગામમાં એક આદમી હતો ઘણી ગામમાં વાલો જાત વાલો એ આદમી નામ હતું વાલો જાતનો ચારણ એનો ધંધો કર્યો હતો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ ઘોડા સાથે વારે હેટ્રી અરબી પંજાબી કચ્છી અને કઠિયા કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરીઓ કેસરિયાના તબેલામાં હણ હાટી કરી આવો વાલો કેસરીઓ એકદી વડોદરા વડોદરામાં જઈને ઊભો રહ્યો મંડા તો જ મન થઈ જાય એવા એ ઘોડાઝુડની સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાસી કેડી બોધીને નીકળેલો કેસરિયાની વાંસઈમાં વાટખચીમાં પંછો તો વપરાઈ ગયા પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછો વળી જતા આખે કેસરિયાએ વડોદરાના રામ રામ કરીને ઘણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યું વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે જાતવંત ઘોડાઓ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગું મૂકવા પવું પાડ્યા પાણી પંથા ઘોડાએ પણ પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું કેસરિયા એ ઘોડા ઉપર રાંગવાળી બાકીની પહોંચે ઘોડાએ એની ફરતા થનગન થનગનતા ચાલવા માંડ્યા જાદી ખજૂરીની પેસ્ટ જેવ્યા જેવો એનો વાન હાથ મૂકો તો એના ઘોડા ઉપર આપણે હાથ મૂકીએ તો લપસી જાય એવો સુવાણી એની ચામડી કાનસોની દોડે ચડાવતા જાણે ભગવાન ઘરેથી મલમલ ભગવાનના ઘરેથી જાય મલમલ ઓઢીને આવ્યા હોય મલમલ એટલે ચાર પેલી મલમલ એકદમ એકદમ રેશમ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતી ચડ્યા છે વાલાનું મન આ જ વડોદરા માથેથી ઉઠી ગયું છે જટ પોતાના ગામ ઘણી ભેગા થવા મનમાં અંજાપોલા જાગ્યો છે પણ ઘણી કહેવાય ઘોડા ઘોડાને ઘરે થોડું છે વાટ ખર્ચી વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની પાસણી કેડી બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી વાતે થઈ જશે એવી ધરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં જ ત્યાં એ ખોડામાંથી ગોદરા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસનો ઢગલો એટલે કે વાસણનો ઢગલો જાતે ભળ્યો કે બે કે ડગલો આગળ હાલ્યો તો નાના નાના છોકરાઓનો કાળજો કંપાવે એવો કાળો બોકાસો સોંપડ્યો કુણા અવાળા વાળા કેસરિયાએથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાશો જોવા ટોળું ભેગું થઈ ગયું થયું હતું ઘોડા ઘોડેથી ઉતરીને ટોળાએ વિંધીને ટોળાને વીંધીને વાળો ઘરની લગો લગ જઈને ઊભો રહ્યો જોતાં જ કેસરિયો મામલો કેસરિયાએ મામલો પામી ગયો એટલે ઝઘડો થાળે પડી દીધો એમ લા લેદાણની ટાપ ઉતરી હતી ઠામ આવતો હતો લેનદારની ટોપ એટલે જો માગતા હોય ને એ રે આવ્યા હતા એમ એમને ગા ગોધરાને બધું ઘરના વાસણો બધું ફેંકી દીધું હતું એમ યુવાન મરાઠાના મો ઉપર મસ વળી ગઈ હતી ટાપ લઈને આવનાર શેઠ ઉપર જબ નજર દ્રોબી સવાલ કર્યા શેઠે કે શેઠે કેટલા રૂપિયાનું લેણું છે શેઠ કેટલા રૂપિયાનું લેણું છે વોંકડો બોલો કેસરીઓ કે છે ભાઈ તારો મારો તારી રાહ જોઈએ છે હાલતો થા શેઠ શેઠના અવાજમાં તિરસ્કાર છૂટ્યો બાપા બોલો કેટલાનું લેણું છે આ છોકરો આહુડો મારાથી જોવાતો નથી શેઠનો મિજાજ તરડાયો આવ આવ્યો મોટો કેટલાનું લેણું દાતાનો દીકરો ખેસ ફંગાળતો હશે તે કહ્યું બો રૂપિયા પોંસોસોનું પાંચસોનું બિલ ભરવું છે એક પળને બીજે પળે કેશરીએ કેડેથી માસી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું એનું એવું યુવાન મરાઠાએ લાગ્યું પ્રાણા પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી ઓખે ઓખે વાલા કેસરિયાને જોઈ રહ્યા સદાય ખુમારીમાં તળબો રહેતા રઘોબાના મનમાં કાઠિયાવાડી પાગડીવાઓ વાલો કોતરાઈ ગયો તારું નામ નામ ભગવાનનું કામે ભગવાનનું બોલીને ઘોડો ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાની ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો તમારું નામઠામ ન આપો તો મારા છોકરાના સમ છે લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા મારું નામ વાલો કેસરિયું મારું ગામ ઘરણી અમરેલી પરગાણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હોકી મૂક્યો મરાઠાના છોકરા છોકરાના આંસુ લુસીને નીકળેલા કેસરીયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી વાત ઉપર દોઢ દાયકો દોઢ દાયકો ગડથોલીઓ ખાઈ ગયો કર્ણી ગામમાંથી પ્રભાતનો તેજ પથરાવા મળ્યા છે કરણું કરણું લીલા કુંજાર કોઠા પર બેઠેલા ભગવાન ગણેશના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખી ખીલેથી છૂટીને ઢોર ધળમળ જઈ રહ્યા છે બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેક ખભામાં જામનગરી ઝંઝાળી ઝૂલતી આવે છે મો પર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે ઓખ્યુમાં રતાશ ઉડેલી છે માથા ઉપરના સાફામાં ખાખી છોગો પવનમાં ફગફગી રહ્યા છે અંધારિયા રાજના સિપાયું ગામમાં આવેલા ભાણી માણસો ખેપતાઈ ગયા વાલો કેસરીઓ નામનો માણસ ક્યાં રહ્યો છે શિપાઈઓ કીધું કહ્યું પૂછ્યું બાપુ આથમણા બારનું ખોરડું કા કળાઇ એનું ઓખના પલકારામાં ઘોડા વાલાની ડેલી આગળ આગળ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા પગ પછાડતો અરબી ઘોડા ઉપર આરુ થયેલા અસવારના સરદારે ડણખી દીધી વાલા કેસરીયા દી ઉગ્યામો અજાણ્યો સાર સંભળ્યો પણ દાંતમ પાણી પરવાળી ઓસરીની કોરે બેસી ભગવાન સુરતની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાથ સંભળાયો વાલા ઘરમે ઘરમે હું હે બીજે સાદી પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાનો ઘરવાળો બોલ આવીને બોલ્યો છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને સિપાહીને જોઈને આવી જરા વિચારમાં પડી ગયા સાત પેઢીઓમાં રાજાના સિપાહી આવણે આવ્યાનું જાણ્યું નથી આ શું છે કયું ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઉઠીને દિલ્હી આવ્યો આવો બાપા આવો તું મેરા નામ વાલા કેસરિયા હા બાપા હું વાલો કેસરિયું તુમકો અભિને અભી સુબાને અમરેલી બુલાયા હે મને તુમકો સુબા કા ફરમાન હે અભિને અભી કેસરિયાને હાજર કરું અરે બાપ કોક બોલ થતી છે હું તો સુદાગર મને તેડાવે એ કયો માન્યામાં આવતું નથી મેં કઈ રાજનો ગુનો ઘણો નથી કર્યો ગુનો એટલે ફરમાન હે હે ચલ્લો સિપાહીની આ કડી કડી થઈ હાલો બાપા કોઈ રાજના તેરાને પાછું થોડું ઠેલાશે વાલાએ કસવાળું કેડી પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો જાતો જાતો આવીને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં જગદંબા તમારી બેર કરી લે જગદંબા તમારી રક્ષા કરશે એમ માતાજી બપોરે ટાણી વાલા કેસરીયા ને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા આવી એટલે આવી પહોંચ્યા એમ કાગડોળી રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ મૂકી એ દોડ્યો આવો આવો કેસરિયા બોલતો બાથ ભરી દીધી વાલા કેસરિયાએ ઘડીક વાર મૂંઝાયું આ તો આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કંઈ ગેરસમજ લાગે છે પણ ઠરેલ દિનનો વાલો કશું બોલ્યો નહીં મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ મળી શુભો બોલ્યો વાલો કેસરિયો તું તો મારી આબરૂનો રખેવાળ છો તે દિવસે કેડેથી વાંસની વાંસણી છોડીને પાંચસો રૂપિયા ચૂકવા ન હોત તો હું અમરીલનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો હું રઘુબા આજ જ અમરીનો છું બોલ હું તારી કદર કરું મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ અરે શું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ત્યારે ને કદર વગર હું રહું તો તો મલક મને ફટ કહે માગી લે કેસરિયા વડોદરા મારો પડ્યો પડ્યો બોલ જીલાય છે રાતમાં ઉછરેલા કેસરિયાને જીમને ટેરવી માગવાના બોલ આવ્યા નહીં એલા તોમારું પતરું લાવ કચેરીના કબાટમાં તોમારું પતરું હાજર થયું એમો લેખ મંડાણો ગાયકવાડના તોબાનું ઘણી ગામ વાલા કેશરિયાને યાવચંદ્ર દીક કરો બક્ષીસ તિથિ તારીખને રોજ રાજની મહોલ લાગી રાઘા રાઘોબાએ હુકમ કર્યો કેશરિયાને માન મરતા બા સહિત ઘણી ઉગાડો એટલે ઘણી પહોંચાડો એમ આજે પણ વાલા કેસરિયાને વંશજો અમરેલી જિલ્લાના ઘણી ગામમાં વસે છે એવી શબ્દાર્થ જોશી કુંજાણ એટલે ઝાડ તેમજ વનરાજથી ઘટાદાર રૂડપ એટલે સુંદરતા ઓલદોડ એટલે દિલાવાર માંસરી એટલે સિક્કા સાચવી રાખવાના પટ્ટા જેવી કોઠી ખપતો એટલે વેચાતો વાર વખ વારખરથી એટલે મુસાફરની દરમિયાન ખરવા ખર્ચવાની રકમ જાંતવન એટલે ઊંચી ખાનદાનનું ઓલાદનું વેગું એટલે જુદું જુદું અલગ પાણી પંથા એટલે પુનઃ પૂરના પાણીની ઝડપે દોડના ઘોડા રંગવાળી એટલે સવારી ખોરાક એટલે જીવન જરૂરિયાતની વસ્તુ ફિરસ્તો એટલે દેવદૂત પેગમ્બર જંજાળ્યું એટલે બંદૂક જોગાણ એટલે ઘોડા બળદ વગેરે ખાવાનું અનાજ ખાણ ભલીભાતી એટલે સારી રીતે બોકાસ એટલે રાડ બૂમ ટોપ એટલે ફોજ મશ એટલે લાચારી ખેસ એટલે ખભી નખાનું વસ્ત્ર વાઘ એટલે ચામડીની દોરી દોરી ધણ એટલે ગાયનું ટોળું જણ એટલે ફેંટો બાર એટલે દિશા કળાઓ એટલે દેખાવ વાસિંદુ એટલે ઢોરના છાણ સાથેનો કચરો ફરમાન એટલે આદર્શ આદેશ હુકમ ગુણો એટલે વાંક ગુનો ભેર એટલે મદદ સહાય કસવાવ એટલે કેડ્યું કસવા કેડી એટલે બટનને બદલે વપરાતી દોરી અંગરખું ઉપાધિ એટલે ચિંતા તારીફ એટલે વખાણ પ્રશંસા સુબો એટલે ઇલાકા કે પ્રાંતનો સુબેદાર ઉપરી લેખ એટલે કરાર વાસ્ત દસ્તાવેજ યાવ ચંદ્ર દિવાક કર્યો એ સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી બક્ષિસ એટલે ભેટ માન મરત મરત બહુ એટલે માન મોભો રૂઢિપ્રયોગો જોઈશું ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું મીઠ માળવી એટલે નજર સ્થિર કરીને જોવું મન ઠરવું એટલે સંતોષ થવું ગમી જવું રામ રામ કરવા વિદાય લેવી કાને સૂરીને દાઢી ચડાવવું એટલે સતર્ક થઈ જવું ઘોડાને ઘેર હોવું ખૂબ નજીક હોવું મન ઉઠી જવું એટલે અભાવ આવવો રસ ન હોવો નજર ધોભવી એટલે નજર નજરથી નજરથી નજર મેળવવી મિજાજ તરડાવો અભિમાન થવું થાટી આંખે જોઈ રહ્યું એટલે કે અચંબા સાથે વિસ્મય અચંબા કે વિસ્મય સાથે જોવું અચાનક આપણે જોઈએ આંખ કરડવી આંખ કરડી થવી ગુસ્સાથી આંખ લાલ થવી પડ્યો બોલ ઝીલવો આજ્ઞાનું પાલન કરવું માથે ચારે હાથ હોવા રહીમ દ્રષ્ટિ હોવી asto